ઓલપાડ તાલુકા એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બનેલી અનુસૂચિત જાતિની દીકરી ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના સચ્ચારિત પ્રકરણમાં નરાધમ હત્યારાઓને ફાંસીની સજા થાય તેની માંગણી કરતું આવેદનપત્ર ઓલપાડ મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું. ઓલપાડ મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં આ કેસની સુનાવણી જલ્દી કરવામાં આવે અને હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. દલપતભાઈ સોલંકી કિમ એસસી સમાજ, અમારા સમગ્ર કિમ અને કિમની આજુબાજુના ઓલપાડ તાલુકાના એસસી સમાજ, એસટી સમાજ, ઓબીસી માઇનોરિટી દરેક સમાજના મિત્રો આજે આવેદનપત્ર અમે આપવા જઈ રહ્યા છે કાજલબેનને ન્યાય માટે. તારીખ 1/1/2020 દિવસનો આ કાંડ છે. હજુ સુધી એનામાં કોઈ પણ સચોટ એના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી. એ બળાત્કારીઓને હજુ બી નાસ્તા ભરતા ભરે છે. હજુ પણ એમાં ઘણા નામો સંડોવાયેલા છે, પણ સરકાર શ્રી ખબર નહીં શું કરી રહી છે એ ખબર નથી પડતી. અને માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી એના ઘરના આંગણામાં કહેવાય કે જે આખા રાજ્યની વાતો, દેશની વાતો દૂર, પણ આજે ગુજરાત રાજ્યમાં આવો એક બનાવ બન્યો છે. અને એના પર કોઈ પણ જાતની શ્રી નરેન્દ્ર મોદીજી કે અમિત શાહજી કોઈ પણ દિવસ એની કોઈ એના વિશે કોઈ પણ ચર્ચા કરતા નથી. અને આપણા ન્યૂઝ નેશનલાઇઝ ન્યૂઝ દ્વારા પણ આ માટેનો કોઈ પણ મુદ્દો આપવા તૈયાર નથી. અને વધુમાં તો એ કે અમારી એસસી સમાજની દીકરી હોય, હું એ ભજીમુળા છે, શું સમજે છે આજના દેશની આ જનતા શું સમજી રહી છે? અમારો એસસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે અને કોઈ પણ એના માટે કોઈ તૈયાર નથી. શું એ એસસી સમાજની દીકરી છે એટલે અત્યારે જો સવર્ણ સમાજની દીકરી હોટે તો એના માટે આખો દેશ તૈયાર થઈ જશે, બધા આવી જશે, બહાર રોડ પર આવી જાય છે. અને અમારે એક એસસી સમાજની દીકરીને ઉપર ન્યાય નથી મળતો અને એના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. એટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે અમારા એસસી સમાજ પર. હૈદરાબાદમાં એના એન્કાઉન્ટર થઈ જાય છે, દિલ્હીમાં જાય તો એના પર કેસો ચાલે અને સવર્ણ સમાજ ઉપર રોડ પર આવી જાય છે. આજે ગુજરાતમાં આટલું થયું છે પણ ગુજરાતમાં કોઈ પણ નેતા બહાર આવ્યો નથી. શું કારણ એ એસસી સમાજની છે એટલે? તો સમગ્ર અમે કિમ તથા કિમની આજુબાજુના અને ઓલપાડ તાલુકાના વિસ્તારોમાં એસટી એસટી માઇનોરિટી સમાજ અમે ઓલપાડ જઈ રહ્યા છીએ મામલતદારશ્રીને અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા, અને એ આવેદનપત્ર મામલતદાર સાહેબ એ નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચાડે એવી અમારી નમ્ર વિનંતી. જય ભીમ. હું રાજુભાઈ પરમાર, એડવોકેટ કિમમાં અને ઓલપાડ તાલુકાના સમગ્ર અનુસૂચિત જાતિના લોકો આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે. અને સૌ જાણે જ છે કે મોરાસાના સાયડામાં બેન કાજલ સાથે એનું અપહરણ કરવામાં આવ્યું, એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને એ નરાધમો પર આજ દિન સુધી કોઈ સચોટ ચોતદાર સમાજમાં દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી થઈ નથી. અને તે કારણે અનુસૂચિત જે જાતિના અમે લોકો છે, અમે દુઃખ અનુભવીએ છીએ કે જ્યારે હૈદરાબાદમાં તરત એન્કાઉન્ટર કરવામાં આવે, દિલ્હીમાં નિર્ભયા કાંડ થાય તો તમામ સમાજો સવર્ણ સમાજ પર રસ્તા પર ઉતરી આવે, પણ આજે જ્યારે એક અનુસૂચિત જાતિની દીકરીને અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, એની હત્યા થઈ છે, તે આરે ફક્ત અનુસૂચિત જાતિ કે આદિવાસી સિવાય બીજા કોઈ સમાજ રસ્તા પર આવ્યા નથી. એટલે આ દેશમાં જે વર્ણ વ્યવસ્થા ચાલે છે, જે ભેદ ચાલે છે, એ ભેદ સામે પણ અમારો વાંધો છે, વિરોધ છે. અને આ કાજલને ન્યાય મળે, અમારી દીકરીને ન્યાય મળે એ માટે અમે રાજ્યપાલને અને રાષ્ટ્રપતિને અમારું આવેદનપત્ર મામલતદારશ્રી ઓલપાડ પહોંચાડે એને માટે આજે આવેદનપત્ર આપવા સમગ્ર ઓલપાડ તાલુકાનો અનુસૂચિત જાતિ સમાજ આજે જવાનો છે. એમાં વાલ્મીકી સમાજ, ભોઈક સમાજ, માયાવંશી સમાજ, સમગ્ર સમાજ ભેગો થઈને આજે આવેદનપત્ર આપવાના છે. એટલે આ દેશમાં આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી આ વાત સાંભળી લે કે આ દેશમાં વર્ણ વ્યવસ્થા ચાલશે નહીં. જે કંઈ થાય એ બંધારણને રીતે, સમાનતાની રીતે દરેકને ન્યાય મળવો જોઈએ. કાજલના બેન માટે તમે ભેદરેખા રાખો એ બરાબર નથી, કેમ કે રાજ્યના કોઈ મુખ્યમંત્રી, રાજ્યના કોઈ મંત્રીઓ, કોઈ સંસદ સભ્યો, કોઈ ધારાસભ્યોએ પણ આ બાબતે આજ દિન સુધી કોઈ એમના નિવેદનો મીડિયા આગળ પણ આપ્યા નથી. એનો અર્થ એવો થાય છે કે અનુસૂચિત જાતિની દીકરી હોય એટલે ભાજીમૂળાની જેમ એનો ઉપયોગ કરીને હત્યા કરીને ફેંકી દેવાની, આ વાત અમે સમાજ ચલાવી લેવાના નથી. એ વાત આજે આવેદનપત્ર થકી અમે મહામહિમ રાજ્યપાલશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને મામલતદારશ્રી ઓલપાડ અને પાન સાહેબ ઓલપાડ થકી